मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। श्री सांदीपन विद्या संकुल ने आ वेब सीरीज में हूँ आप सबनों हार्दिक स्वागत करूँ छू। केम छो धोरण 8 ना विद्यार्थी मित्रों, मजा में? आज आपणे तमारा धोरण में गुजराती विषय में पांचमो पाठ एक मुलाकात नो भाग पहलो जोवाना छीए। पाठ आपणे एक ज भाग में जोवाना छीए, पण साथे साथे लीथो अभ्यास स्वाध्ययन माटे अहींया भाग एक तमने मूकवामां आव्यो छे। एक मुलाकात आ पाठ संकलित छे, एटले के कोई एक कवि के लेखके आ पाठ लखेलो नथी। अहींया मुलाकात लेखनो एक संकलित करीने एक नमूनो मूकवामां आव्यो छे, एटले संकलित संकलन करेलो छे, एटला माटे अहींया संकलित एवुं लखेलुं छे। आ एकम मुलाकात लेखनों एक नमूनो है। अहीं गुजरात राज्यना पाटनगरनो तेमज विधानसभानो परिचयात्मक वर्णन छे। परिचय आपतु वर्णन अहीं आपवामां आव्युं छे। अमारी शाळामांथी गुजरात राज्यना विधानसभा गृहनी मुलाकाते जवानुं आयोजन करवामां आव्युं। निश्चित करेला समये अमे बसमां बेसी गांधीनगर आव्या। रस्तामां अमारा शिक्षके गांधीनगर शहर विशे टूंकमां माहिती आपी। ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું। ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો। એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું। અહીં આપણે જાણી શકાય કે ગાંધીનગર શહેર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું। ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે। આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે। સડકો પોળી અને સ્વચ્છ છે, તેમજ ક થી જ સુધી એમ કક્કાવારી પ્રમાણેના 7 આડા મુખ્ય માર્ગો છે, જ્યારે 0, 1, 2, 3 એમ કુલ ઊભા 8 માર્ગો છે। આ માર્ગોને હવેથી મહાનુભવોના નામ સાથે જોડવામાં આવેલા છે। ફૂલો અને વૃક્ષોનું આ નગર છે। આ ગાંધીનગર શહેરમાં ખૂબ જ હરિયાળી જોવા મળે છે, વૃક્ષો પણ ખૂબ જોવા મળે છે, એટલે અહીં આ શહેરને ફૂલો અને નગરોનું વૃક્ષોનું શહેર કીધું છે। શિક્ષકે એમને કહ્યું કે આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે। હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત સુંદર અને ભવ્ય। અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગુજરાત વિધાનસભા। વિધાનસભાનું આ ગૃહ છે જેને નામ આપવામાં આવ્યું છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, જેને ગુજરાત વિધાનસભા કહેવામાં આવે છે। દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યાવસાયિકોનું આ નગર છે, જાણે ત્રિવેણી સંગમ। રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ। અમારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી હતી। ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી ખૂબ જ રોમાંચિત હતા। બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી અમે નીચે ઉતર્યા। વાહ, કેવું ભવ્ય ભવન, પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું। ખરેખર ભવ્ય અને રમણીય એની વાતમાં મેં સુર પુરાવ્યો। પ્રકૃતિ એ એક છોકરીનું નામ છે। ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે। અમારા આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી। એ ટૂરમાં ગયા એ પહેલાં જ એને એ પરવાનગી મેળવી હતી કે એ વિધાનસભા ગૃહ જોઈ શકે। વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા। ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી। રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો। અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો, અરે પહેલી સીડી તો જુઓ! આ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ। અમે સીડી પર ચડવા અધીરા બન્યા। એસ્કેલેટરના પહેલા પગથિયે ઊભા રહેવા સાથે જ પણ વારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા। ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો। ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી। આ છે વિધાનસભા ગૃહ। આગળ છે મહાત્મા ગાંધીજીની મૂર્તિ।
અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો. કાયદો ઘડતી સભા એ વિધાનસભા. જે ધારો ઘડે છે, જે કાયદો ઘડે છે એને વિધાનસભા કહેવામાં આવે છે. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. અક્ષય કંઈક બોલવા લાગ્યો એ જોઈને ત્યાંના સુરક્ષાકર્મીઓએ એને સંકેતથી શાંત કર્યો. અક્ષય કંઈક બોલવા લાગ્યો તો પણ ત્યાંના સુરક્ષાકર્મીઓએ અક્ષયને શાંત કર્યો. કેવી રીતે? અવાજથી નહીં પણ સંકેત દ્વારા, ઈશારા દ્વારા. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. ત્યાંની વિધાનસભા ગૃહની કામગીરી શરૂ જ હતી, પરંતુ મુલાકાતીઓ માટે અલગ બેઠક વ્યવસ્થા હતી ફરતે ગેલેરીમાં. અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. વિધાનસભાના જે અધ્યક્ષ હતા તેમને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કરતા, જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષને સંબોધીને જવાબ આપતા. ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. સુચારુ એટલે કે ખૂબ જ સરસ રીતે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર નહોતો. શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે એટલે કે નાસ્તા માટે કેન્ટીનમાં લઈ ગયા, તેથી અમારો આનંદ બેવડાયો. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા વાગોળતા ઘેર પાછા ફર્યા. તો આવો હતો આ પાઠ, એક મુલાકાત જેમાં એમણે વિધાનસભા ગૃહની મુલાકાત લીધી વિદ્યાર્થી મિત્રોએ, અને એમના સાથે શિક્ષક મિત્રો પણ હતા જે એમને બતાવવા માટે સાથે લઈ ગયા હતા, અને ખૂબ જ મજા આવી એમને ગુજરાતની વિધાનસભા જોઈને. અને રસ્તામાં તે ત્યાંથી નાસ્તો કરી, અલ્પાહાર કરી અને પાછા બસમાં બેસે છે અને આ યાદગાર મુલાકાતોને વાગોળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું હોમવર્ક હું તમને આપી દઉં છું, જેમાં હોમવર્કમાં છે શબ્દ સમજૂતી, જે તમારે રફબુકમાં એક વખત લખવાની છે સારા અક્ષરોએ. હવે ફરીને વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આ જ પાઠના સ્વ અધ્યયન અને અભ્યાસ સાથે. ત્યાં સુધી ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.